नमस्कार विद्यार्थी मित्रों, फरी पाछा ई लर्निंग प्रोग्राम में SN विद्यालय शाळा परिवार वती हूँ निलेश पटेल आपनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 9 सामाजिक विज्ञान सोशियल साइंस नी अंदर आपणे पाठ नंबर 2 नो अभ्यास करी रह्या छीए, जेमा आपणे आगळना थर्ड लेक्चर नी अंदर प्रथम विश्वयुद्धना कारणों અને એ સાથે સાથ કારણો વિશે આપણે વિગતવાર ચર્ચા કરી ગયા। તો વિદ્યાર્થી મિત્રો, તમે એ સાથે સાથ કારણો વિશેની ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી, એનો અભ્યાસ કરી અને એ સરળ પ્રશ્નો અને એના માટેના પ્રયાસો પણ તમે જરૂર કર્યા હશે। તો એ સાત કારણો આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રોનો ફાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન અને તાત્કાલિક કારણ કે જે ઓસ્ટ્રિયા અને સર્બિયા, ઓસ્ટ્રિયાનો રાજકુમાર આર્કડિક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફિયાની બોસ્નિયાના પાટનગર સારાજેવોની મુલાકાત દરમિયાન તેમની જે હત્યાનો જે બનાવ બન્યો, એ વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ બન્યું। તો હવે 28 જુલાઈ 1914 રોજ ઓસ્ટ્રિયાએ સર્બિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું વિદ્યાર્થી મિત્રો, અને એ યુદ્ધથી જ પ્રથમ વિશ્વયુદ્ધની જ્વાળાઓ સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ ગઈ। તો એ ઘટના વિશે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ કેવી રીતના થયું, કોને કોને એમાં ભાગ લીધો, શું શું એવી ઘટનાઓ ઘટી, એની આપણે થોડી ઘણી એવી ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો। તો એ ઘટના પ્રથમ વિશ્વયુદ્ધની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 3 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકાય। પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે સમજાવો, ઘટના એટલે કે યુદ્ધ કેવી રીતના થયું, કોને કોને એમાં ભાગ લીધો, શું શું એવા બનાવો બન્યા, કોને નુકસાન ગયું, કોને ફાયદો થયો, આખે આખી ઘટનાક્રમ આમ તો વર્ણન કરવા જઈએ તો આખો મોટો ગ્રંથ બને, પણ અહીંયા જે તમારા પુસ્તકમાં મહત્ત્વના એના બનાવો વિશેની વાત કરેલી છે એટલે શોર્ટની અંદર આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે। તો કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછી શકાય, પ્રથમ વિશ્વયુદ્ધ કેવી રીતના થયું, શું શું થયું એમાં। તો પ્રથમ વિશ્વયુદ્ધ આપણે કીધું એમ 28 જુલાઈ ના રોજ શરૂ થયું। તમારા પુસ્તકની અંદર 1 ઓગસ્ટ 1914 આપેલું છે, પણ જે બનાવ બન્યો છે ઓસ્ટ્રિયાએ સર્બિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું એ યુદ્ધથી જ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ગણાય છે। એટલે કે 28 જુલાઈ 1914 રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું। અને વિદ્યાર્થી મિત્રો અત્યારે હું તમને કહી દઉં કે પૂરું થયું 11 નવેમ્બર, ના રોજ પૂરું થયું। એટલે આ યુદ્ધ છે કુલ 52 મહિના ચાલ્યું, પ્રથમ વિશ્વયુદ્ધ કુલ 52 મહિના, 4 વર્ષ અને 4 મહિના વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધમાં ધમાશાન ચાલુ રહી, એક દેશના બીજા દેશના સૈનિકો, એના રાજનેતાઓ, એના અગ્રગણ્ય નેતાઓ એ યુદ્ધમાં જોડાયેલા રહ્યા। તો 28 જુલાઈ 1914 રોજ યુદ્ધ શરૂ થયું, 11 નવેમ્બર 1918 રોજ પૂરું થયું। એક એક ગુણમાં MCQ ખાલી જગ્યામાં પૂછી શકાય, શરૂ ક્યારે થયું, પૂરું ક્યારે થયું, 28 જુલાઈ એની શરૂઆત, 11 નવેમ્બર એનો અંત થયો, કુલ 52 મહિના ચાલ્યું। હવે યુદ્ધ શરૂ થયું એની સાથે જ વિશ્વ
બે ભાગમાં બે જૂથમાં વહેંચાઈ ગયું. એક બાજુ મિત્ર રાષ્ટ્રો, બીજી બાજુ ધરી રાષ્ટ્રો. મિત્ર રાષ્ટ્રોનું જૂથ, ધરી રાષ્ટ્રોનું જૂથ, વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. એક મિત્ર રાષ્ટ્રોનું જૂથ, બીજું ધરી રાષ્ટ્રોનું જૂથ. આ વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. બંને જૂથોમાં ઘણા બધા દેશોએ ભાગ લીધો. ધરી રાષ્ટ્રોમાં કુલ 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો, જ્યારે મિત્ર રાષ્ટ્રોમાં 24 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. 24 દેશોએ આ મિત્ર રાષ્ટ્રોના જૂથે રહી અને યુદ્ધમાં જોડાયા, જ્યારે ધરી રાષ્ટ્રોમાં 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. ઘણા બધા એવા મુખ્ય મુખ્ય રાષ્ટ્રોના આપણે નામ લખીએ, 24 રાષ્ટ્રોના તમને નામ પણ આપેલા નથી, પણ જેટલા પણ આપણે યાદ રહે એટલા લખી શકાય. પહેલું સર્બિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન, ઇટાલી, અમેરિકા, પોલેન્ડ, રૂમાનિયા, આવા ઘણા બધા એવા હતા. ચીન, સિયામ, ગ્રીસ, પનામા, આવા ઘણા બધા એવા, સર્બિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન, ઇટાલી, અમેરિકા, પોલેન્ડ, રૂમાનિયા, ચીન, સિયામ, ગ્રીસ, પનામા, આવા ઘણા બધા એવા કુલ 24 જેટલા રાષ્ટ્રોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના જૂથે રહી અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયા હતા. જ્યારે ધરી રાષ્ટ્રોના જૂથની અંદર 5 જ રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા, જેમાં જર્મની, બલ્ગેરિયા, ઓસ્ટ્રિયા, તુર્કસ્તાન અને છેલ્લું હંગેરી. તો આ 5 રાષ્ટ્રો હતા કે જેમને પ્રથમ વિશ્વયુદ્ધમાં ધરી રાષ્ટ્રોના જૂથે રહી અને એ યુદ્ધમાં જોડાયા હતા. એટલે વિશ્વ બે જૂથમાં, મિત્ર રાષ્ટ્રોનું જૂથ એક અને બીજું ધરી રાષ્ટ્રોનું. મિત્ર રાષ્ટ્રોના જૂથે 24, જ્યારે ધરી રાષ્ટ્રોના જૂથે 5 દેશોએ ભાગ લીધો હતો. યુદ્ધ શરૂ થયું, બે જૂથમાં વહેંચાઈ ગયું અને પરિણામે યુદ્ધના શરૂઆતના તબક્કાના સમયગાળા દરમિયાન પ્રથમ 2-3 વર્ષ સુધી ધરી રાષ્ટ્રોનું જૂથ એ મિત્ર રાષ્ટ્રોના જૂથ કરતાં ચડિયાતું રહ્યું અને પરિણામે ધરી રાષ્ટ્રોએ મિત્ર રાષ્ટ્રોના કેટલાક એવા પ્રદેશો પડાવી લીધા યુદ્ધ કરીને. એ સમયે જર્મની ખૂબ શક્તિશાળી હતું. પરિણામે આ ધરી રાષ્ટ્રોએ યુદ્ધો, ટેન્કો અને ઝેરી ગેસો દ્વારા હુમલાઓ કરી લાખો નાગરિકો અને સૈનિકોની જાનમાલની હાનિ કરી અને એ 1916 સુધીના સમયગાળા દરમિયાન આ ધરી રાષ્ટ્રોનું પલ્લું છે એ ઉચકાયેલું રહ્યું. એટલે કે આ રાષ્ટ્રોએ આ રાષ્ટ્રો કરતાં મજબૂત સાબિત થયા. એટલે કે ધરી રાષ્ટ્રોનું પલ્લું મિત્ર રાષ્ટ્રોના પલ્લા કરતાં વધુ મજબૂત રહ્યું, એમનું પલ્લું ઉચકાયેલું રહ્યું. પરંતુ એ સમયગાળા દરમિયાન રશિયામાં રશિયન ક્રાંતિ થવાના કારણે
विद्यार्थी मित्रों, रशिया जे मित्र राष्ट्रोनी अंदर प्रथम विश्वयुद्ध में मित्र राष्ट्रों जूथे युद्ध में जोड़ायु हतु, परंतु एक एवी घटना घटी जेना पोताना ज देश में 1917 में रशिया में रशियन क्रांति थई। जबरदस्त विश्वनी पांच मोटी क्रांतिओ में जे घटना समावेश करी शकाय एवी घटना जे रशिया में रशियन क्रांति थवाना कारणे एने पोताना ज देशनी अंदर जबरदस्त लोक जुवाड़ फाटी निकळ्यो हतो। ए लोक जुवाड़ ने दबावी देवा माटे रशियाना सैनिकों ने रशियाए परत बोलावी लीधा अने परिणामे ए प्रथम विश्वयुद्धमांथी खसी गयुं। ए समयगाळा दरमियान जर्मनी खूब शक्तिशाळी हतुं अने ए शक्तिशाळी होवाना कारणे एने एक जबरदस्त भूल करी। कई करी तो कि अमेरिका जेवा शक्तिशाळी शांत एवा अमेरिकाए प्रथम विश्वयुद्ध में हजू 16 साल सुधी प्रथम विश्वयुद्ध में जोड़ायु हतुं नहीं, परंतु आ जर्मनीए अमेरिका ने ल्यूसियानिया ल्यूसियानिया नामनी स्टीमर ऊपर अचानक हुमलो करियो। कोने? जर्मनीए। कोनी ऊपर? अमेरिका ने। कई सेना ऊपर हुमलो करियो? तो कि ल्यूसियानिया नामनी स्टीमर, अने ए स्टीमर एटले कि जहाज ऊपर हुमलो करता 147 सैनिकों मृत्यु पाम्या। आ अमेरिकाना 147 अमेरिकन सैनिकों ल्यूसियाना नामना स्टीमर में जर्मनीए हुमलो करता मृत्यु पामता। परिणामे आ अमेरिका एप्रिल 1917 में प्रथम विश्वयुद्ध में मित्र राष्ट्रोना जूथे जोड़ायु। तेनी साथे साथे अमेरिकानी साथे साथे चीन, सियाम, ग्रीस अने पनामा जेवा देशों पण ए अमेरिकानी साथे मित्र राष्ट्रोना जूथे जोड़ाया। परिणामे मित्र राष्ट्रोना जूथे अमेरिका, चीन, सियाम, ग्रीस अने पनामा जेवा देशों जोड़ावाना कारणे अमेरिका जोड़ावाथी मित्र राष्ट्रोनुं पल्लू छे के उचकायु। अत्यार सुधी एप्रिल 1917 पहला धरी राष्ट्रोनुं जूथनुं पल्लू भारे हतुं, परंतु अमेरिका ए प्रथम विश्वयुद्ध में एप्रिल 1917 में मित्र राष्ट्रोना जूथे जोड़ावाथी परिस्थिति बदलायु, पलटू बदलायु अने ए मित्र राष्ट्रोनुं जूथनुं पल्लू हवे धरी राष्ट्रो करता भारे थयुं अने परिणामे अमेरिका अने बीजा एवा अन्य देशों मित्र राष्ट्रोना जूथे जोड़ावाथी एमने आ जर्मनी, बल्गेरिया, ऑस्ट्रिया, तुर्किस्तान अने हंगेरी उपर अमेरिकाए जबरदस्त हुमलो कर्यो अने परिणाम स्वरूपे आ बल्गेरियाए शरणागति स्वीकारवी पड़ी। सौ प्रथम बल्गेरियाए सप्टेम्बर नी अंदर सप्टेम्बर 1918 मां सौ प्रथम मित्र राष्ट्रोनी शरणागति बल्गेरियाए स्वीकारी। त्यारबाद ऑक्टोबर नी अंदर ऑस्ट्रिया ने बीजा मित्र राष्ट्रोए मित्र राष्ट्रोनी शरणागति स्वीकारी। आम जर्मन सम्राट कैसर विलियम बीजो जे जर्मन सम्राट उग्र राष्ट्रवादनो प्रणेता हतो अने विश्व प्रभुत्वनी नीतिमां मानवावाळो आ जर्मन सम्राट कैसर विलियम बीजो जर्मनी छोड़ी अने भागी गयो। परिणाम स्वरूपे जर्मनीए 11 नवेम्बर 1918ना रोज मित्र राष्ट्रो अने अमेरिकानी शरणागति स्वीकारी। आम ए जर्मनी अने ए अन्य राष्ट्रोए मित्र राष्ट्रो साथे युद्ध विराम अने ए युद्ध विराम पर हस्ताक्षर करी अने प्रथम विश्वयुद्धनो
अंत आव्यो। तो विद्यार्थी मित्रों आखे आखी जे घटना छे ए घटना आपणे फरी पाछी एक वखत रिपीट करी लईए। 28 जुलाई 1914 ना रोज प्रथम विश्वयुद्ध शुरू थयुं। जे मैं कीधुं एम जर्मनीए 11 नवेम्बर 1918 ना रोज युद्ध विराम पर हस्ताक्षर करी मित्र राष्ट्रोनी शरणागति स्वीकारी प्रथम विश्वयुद्ध पूरुं थयुं। कुल 52 महीना चाल्युं, 4 वर्ष અને 4 મહિના। બે વિશ્વ બે જૂથમાં વહેંચાયું, મિત્ર રાષ્ટ્રનું જૂથ અને ધરી રાષ્ટ્રનું। મિત્ર રાષ્ટ્રના જૂથે 24 દેશોએ ભાગ લીધો, ધરી રાષ્ટ્રના જૂથે 5 દેશોએ। શરૂઆતના તબક્કામાં ધરી રાષ્ટ્રનું પલ્લું ઉચકાયું, તેને યુદ્ધો દ્વારા, ઝેરી ટેન્કો, ગેસો દ્વારા અને અસંખ્ય સૈનિકો અને લોકોની નાગરિકોની જાનહાની થઈ। પરિણામે 1917માં રશિયામાં રશિયન ક્રાંતિ થવાના કારણે રશિયા ખસી ગયું। એ સમયે જર્મની ખૂબ શક્તિશાળી હોવાના કારણે એને અમેરિકાની લ્યુસિયાનિયા નામના સ્ટીમર ઉપર હુમલો કર્યો, તેમાં 147 અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા। આમ એપ્રિલ 1917માં અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના જૂથે જોડાયું, તેની સાથે સાથે ચીન, સિયામ, ગ્રીસ અને પનામા પણ જોડાયા। અમેરિકા જોડાવતા મિત્ર રાષ્ટ્રનું પલ્લું ભારે થયું, યુદ્ધનું વાતાવરણ પલટાયું। પરિણામે અમેરિકાએ ધરી રાષ્ટ્રો પર હુમલો કરતા બલ્ગેરિયાએ સપ્ટેમ્બર 1918માં શરણાગતિ સ્વીકારી, ત્યારબાદ ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રિયા અને મિત્ર રાષ્ટ્રોએ શરણાગતિ સ્વીકારી। એ સમયગાળા દરમિયાન કૈસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો અને પરિણામે 11 નવેમ્બર 1918ના રોજ જર્મની અને ધરી રાષ્ટ્રોએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા। વિદ્યાર્થી મિત્રો, તો આજના આ લેક્ચરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના 3 ગુણની અંદર પૂછી શકાય એવો પોઈન્ટ, 1-1 ગુણની અંદર, 2 ગુણની અંદર, આમાંથી ઘણા બધા એવા પ્રશ્નો નીકળી શકે એવો છે, તો એના માટે તમે ખૂબ અભ્યાસ કરજો। તો હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ, એના કારણોની વાત કરી, એની ઘટનાની વાત કરી, તો હવે ઘટના ઘટી ગઈ છે તો એનું શું પરિણામ આવે છે એ પરિણામો વિશેની આપણે વિગતવાર 4 ગુણની અંદર, 3 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકાય એવો પોઈન્ટ, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। ત્યાં સુધી મને રજા આપો। જય હિન્દ, જય ભારત।